નમસ્કાર, હું રજનીકાંત રાવલ. આપ મને સાંભળી રહ્યા છો કવિજગત.com પર. આપની સમક્ષ પ્રસ્તુત કરું છું એક અજ્ઞાત કવિ દ્વારા લખાયેલી ખૂબ સુંદર અછાંદસ રચના, મનગમતી સવાર. આ કાવ્યને જો માણું હોય તો પહેલા થોડું જાણીએ કે એકલતાની અડાબીડમાં અટવાયેલ વ્યક્તિને હૃદયના ઊંડાણમાં એક ઝંખના હંમેશા ઝૂલતી હોય છે કે હા, મારું કોઈક છે. એ પછી ભલે વોટ્સએપનો મેસેજ હોય, પોસ્ટમાં કોઈકની લાઈક હોય, ભીડમાં પોતાના નામનો તુકારા વાળો સાદ હોય, ફોનના સામે છેડેથી મધુર અવાજમાં હેલો હોય, બારણે વાગેલી ડોરબેલ વાગી હોય, અકારણ હેઠથી આવતી હોય, કે પછી કોઈકની યાદ થકી આવેલ આંસુને પોતાનો પાલો લૂંચતો હોય, જરાક પગરો સંભળાય અને મન પોકારી ઉઠે કે ક્યાંક એ તો નહીં હોય, મારું કોઈક છે. કવિના આ સ્પંદનોને આપણે કવિના શબ્દોમાં માણીએ. કોઈ પ્રેમ ભીનો મેસેજ મળે ને આ હૈયું ધબકાવે તો થાય હા, મારું કોઈક છે. વર્ષો પછી પોસ્ટ પર લાઈક મળે ને હૈયાને ગમે તો થાય હા હા, મારું કોઈક છે. ક્યારેક રસ્તે ભીડમાં મારા નામનો તુકારા સાથે સાથ પડે ને તો થાય હા, મારું કોઈક છે. ફોન રણકે ને અચાનક કોઈ મધુર સ્વર મારા દિલને સ્પર્શે તો થાય હા, મારું કોઈક છે. બારણે ટકોરા વાગે ને ઓચિંતો આગમનનો હર્ષ જાગે તો થાય હા, મારું કોઈક છે. એકલતાની અટારીએ બેઠા અચાનક મને હેડકી ચડે તો થાય હા, મારું કોઈક છે. આમ જ લખતા લખતા આંખે યાદોનો પાલો ભીંજાય તો થાય હા, મારું કોઈક છે. હા, મારું પણ કોઈક છે. અસ્તુ, ધન્યવાદ.